નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલું પૌરાણિક ખુણિયા મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. જિલ્લા ભાજપ દ્વારા મોદી 820 પુસ્તકને લઈને સેમિનાર યોજાયો. ધાનેરાની અંબિકા શોપિંગ સેન્ટરમાં કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ચૂકેલી. મુદ્દામાલ સહિત બે લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મપટ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા પૂરના લોકોએ તેઓનું ફૂલા પહેરાવી સ્વાગત કર્યું. પાલનપુર મેડી પોલીસ સ્ટેશન ખાતે રાજસ્થાન મેડિકલ હોસ્પિટલનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ઓએનજીસી અસરગ્રસ્ત ખેડૂત મંડળની બેઠકમાં આમોદ જંબુસરના હોદ્દેદારોને નિવૃત્ત પત્રો એનાયત કરાયા. દલપુર શ્રી પંચદેવ રામજી મંદિર ખાતેથી ભવ્ય શ્રી કૃષ્ણના બાર સ્વરૂપની બાર ગોપાલની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વલસાડના સોડવાડા હાઈવે ઉપર પડેલા ખાડાઓ આઈઆરબી દ્વારા રિપેરિંગ કામગીરી શરૂ કરાતા તાલુકાના સરપંચોએ આપેલો વિરોધ પ્રદર્શન રદ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ વહેલી સવારથી ઝરમરઝરમાં વરસાદી ઝાપટા પડતા 1 ઇંચ વરસાદ પડ્યો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.